સવારે ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સવારે આપણે મંદી મિશ્રિત ફુગાવાની આપણે ચર્ચા કરતા હતા અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે અર્થતંત્રમાં મંદી અને ફુગાવો, બરાબર, મંદી અને ફુગાવો એ બંનેનું આપણને અહીંયા સહ અસ્તિત્વ જોવા મળે છે. એટલે કે બંને અર્થતંત્રમાં એક સાથે આપણને જોવા મળે છે. એટલે એમાં આપણે જોયું તે પ્રમાણે કે ખાસ કરીને ફુગાવા દરમિયાન આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક બાજુ ભાવોમાં વૃદ્ધિ થતી જોવા મળે છે અને બીજી બાજુ આપણે વાત કરીએ છીએ તેમ કે અર્થતંત્રમાં અસરકારક માંગનો અભાવને પરિણામે બીજી બાજુ આપણને મંદી પણ પ્રવર્તતી જોવા મળે છે. તો આ પ્રકારની જે પરિસ્થિતિ અર્થતંત્રમાં ઉદ્ભવે છે અને બીજું આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને ભારતમાં પણ 1975-76 થી 76-77નો જે સમયગાળો હતો અને એમાં ખાસ કરીને જે ઇજનેરી ઉત્પાદન હતું ભારતમાં, એ ઇજનેરી ઉત્પાદનના ક્ષેત્રે આપણે એમ કહી શકીએ કે મંદી મિશ્રિત ફુગાવો પ્રવર્તતો આપણને જોવા મળે છે. એક બાજુ આપણે એમ કહીએ કે ઉત્પાદનમાં સ્થગિતતા, એટલે કે માલ ભરાવવાની પરિસ્થિતિ પ્રવર્તતી હતી, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે બેરોજગારીના પ્રમાણમાં આપણને ઉત્તરોત્તર વધારો થતો જોવા મળતો હતો, અને બીજી બાજુ આપણે એમ કહી શકીએ કે ભાવ જે વધારો હતો એ આપણને ઉત્તરોત્તર વધતો જતો જોવા મળતો હતો. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ભાઈ આવી જ્યારે પરિસ્થિતિ અર્થતંત્રમાં પ્રવર્તતી હોય તો તે સંજોગોમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિભાગીય અથવા તો જે ક્ષેત્રમાં આપણે એમ કહીએ કે આ રીતની પરિસ્થિતિ પ્રવર્તતી હોય તેને અનુલક્ષીને આપણે એમ કહીએ કે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને કેટલાક ખાસ કરીને આપણે વહીવટીય પગલાઓ એ લેવા પડે કે જેથી કરીને આ પરિસ્થિતિને આપણે એમ કહીએ કે નિવારી શકાય છે. ઓકે, તો આટલું જોયા પછી આપણે ખાસ કરીને જે બાબતને ચર્ચા કરવાની હતી સેકન્ડ પીરિયડમાં એ છે ફુગાવાજન્ય ખાધ, બરાબર છે. આપણે એમ કહીએ કે કેઇન્સ અને અન્ય જે નાણાવાદી અર્થશાસ્ત્રીઓ છે, બરાબર, કેઇન્સ અને આપણે એમ કહીએ કે જે નાણાવાદી અર્થશાસ્ત્રીઓ છે, એ નાણાવાદી અર્થશાસ્ત્રીઓ આપણે એમ કહીએ કે ફુગાવાની પરિસ્થિતિ અર્થતંત્રમાં કેમ સર્જાય છે એની આપણે એમ કહીએ કે સમજૂતી આપે છે. આમ તો ઘણા બધા વિચારકોએ આપેલી છે સમજૂતી, પણ આપણા સિલેબસને ધ્યાનમાં રાખીએ તો કેઇન્સની જે આ ફુગાવાજન્ય ખાધ છે, ફુગાવા અંગેની કેઇન્સની જે સમજૂતી છે તે અને મિલ્ટન ફ્રિડમેન અને અન્ય જે નાણાવાદી અર્થશાસ્ત્રીઓ છે એ લોકોની જે સમજૂતી છે તે પરીક્ષામાં મોટે ભાગે આપણે એમ કહીએ કે યુનિવર્સિટી પરીક્ષામાં ટૂંકનોનમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે મોટે ભાગે કે ફુગાવાજન્ય ખાધ, અથવા તો આપણે એમ કહીએ કે ટૂંકા પ્રશ્નમાં પણ એ બે માર્કમાં પૂછે છે કે ભાઈ ફુગાવાજન્ય ખાધ કોને કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણે આગળના ચેપ્ટરોમાં જોઈ ગયેલા છે કે ભાઈ નાણાં પરિમાણનો સિદ્ધાંત ફિશરે આપેલો,
અને એમાં આપણે જાણીએ છીએ કે અર્થતંત્રમાં ફુગાવો સર્જવા પાછળ નાણાંનો પુરવઠો એ મહત્ત્વનો ભાગ ભજવે છે એવું આપણને આગળના નાણાં પરિમાણના સિદ્ધાંતોમાં જોવા મળ્યું. પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે કેઇન્સે નાણાં પરિમાણના સિદ્ધાંતની જગ્યાએ આપણે એમ કહી શકીએ કે એમણે જે ખ્યાલ આપ્યો છે એ સામાન્ય રીતે આવક અને ખર્ચના સિદ્ધાંતના સંદર્ભમાં એમણે આ ફુગાવાજન્ય ખાદ અને ફુગાવો જન્મવા માટેનો ફુગાવાની પરિસ્થિતિ ઊભી થવા પાછળનું કારણ અને એનું જે પરિણામ છે એ આવક અને ખર્ચના સંદર્ભમાં આવક અને ખર્ચના સિદ્ધાંત દ્વારા આપેલું છે. એટલે કેઇન્સ એવું કહેવા માગે છે કે અર્થતંત્રમાં જે નાણાંનું મૂલ્ય છે કે નાણાંની ખરીદ શક્તિ છે એ ખરેખર નાણાંના પુરવઠા કે પરિમાણને લીધે નહીં પરંતુ લોકોની જે સમાજની જે કુલ નાણાકીય આવક છે તે અને સમાજનો જે કુલ ખર્ચ છે એમાં જે ફેરફાર થાય છે એ ફેરફારને લીધે આપણે એમ કહીએ કે ફુગાવાની પરિસ્થિતિ સર્જાય છે. તો આપણે એમ કહી શકીએ કે કેઇન્સ જ્યારે ફુગાવાજન્ય ખાદના સંદર્ભમાં ફુગાવાની સમજૂતી આપે છે ત્યારે એ એવું કહેવા માગે છે આપણને કે જ્યારે અર્થતંત્રમાં પ્રવર્તમાન ભાવે એટલે કે ચાલુ ભાવે જેને આપણે કરંટ રેટ કહીએ છીએ, માર્કેટ પ્રાઇસ કહીએ છીએ, ચાલુ બજાર ભાવે અર્થતંત્રમાં જે કંઈ પણ ઉત્પાદિત થયેલી જે ચીજવસ્તુઓ છે અને સેવાઓ છે એનો જે જથ્થો ઉપલબ્ધ હોય છે તેના કરતાં જ્યારે સમાજનો કુલ ખર્ચ વધી જાય ત્યારે એ વધારાનું ખર્ચ એ ફુગાવાજન્ય ખાદ દર્શાવે છે. કેઇન્સ કેટલી મસ્ત મજાની સરસ મજાની સમજૂતી આપે છે આવક અને ખર્ચના સિદ્ધાંત દ્વારા. કેઇન્સ એવું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં પ્રવર્તમાન બજાર ભાવે જે ચીજવસ્તુઓ અને સેવાઓનો જે જથ્થો છે, ઉપલબ્ધ જથ્થો છે, ટોટલ ક્વોન્ટિટી છે, એ ક્વોન્ટિટી પૈકી આપણે એમ કહીએ કે જ્યારે એની પાછળનો જે કંઈ પણ સમાજનો કુલ ખર્ચ છે એ વસ્તુઓ અને સેવાઓ પાછળનો એ સમાજનો જો કુલ ખર્ચ વધી જાય તો આ વધારાનું જે ખર્ચ છે તે ફુગાવાજન્ય ખાદ દર્શાવે છે. એટલે કેઇન્સનું કહેવાનો મતલબ એવો છે કે અર્થતંત્રમાં નાણાકીય આવક અને એને પરિણામ સ્વરૂપ જ્યારે સમાજનું ખર્ચ વધવાની પરિસ્થિતિ જે ઊભી થાય છે એને પરિણામે આપણે એમ કહીએ કે ફુગાવો ઉદ્ભવે છે. એટલે કેઇન્સ આપણને અહીંયા બહુ સ્પષ્ટ કહેવા માંગે છે કે જો નાણાંનું પરિમાણ જ આપણે એમ કહીએ કે જો એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે આપણે એમ કહીએ છીએ કે જો નાણાંનું પરિમાણ જ જો નાણાંની ખરીદ શક્તિ કે મૂલ્યમાં વધારો કે ઘટાડો લાવતું હોય તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં મધ્યસ્થ બેંક કે મધ્યસ્થ સરકાર જ્યારે પણ નાણાંનો પુરવઠો વધારે છે ત્યારે ભાવોમાં વધારો થવો જોઈએ. પણ કેઇન્સ અહીંયા આપણને કહે છે પ્રશિષ્ટોથી અહીંયા એ અલગ પડે છે, ઇરવિંગ ફિશરથી એ અલગ પડે છે કે અર્થતંત્રમાં જ્યારે પણ નાણાંનો પુરવઠો વધારવામાં આવતો હોય, જેટલા પ્રમાણમાં વધારો કરવામાં આવતો હોય, પણ જો આપણે એમ કહીએ કે નાણાકીય આવક જે લોકો પાસે આવે છે નાણાંના પરિમાણ વધવાને લીધે અને એ લોકો એ નાણાકીય આવકનો જો સંગ્રહ કરે એનો મતલબ શું થાય છે કે ખર્ચ નહીં કરે ચીજ વસ્તુ અને સેવાઓ પાછળ, ખ
ખરીદી પાછળ ખર્ચ નહીં કરે તો ભલે નાણાંનું પરિમાણ અર્થતંત્રમાં વધ્યું હોય છતાં પણ ફુગાવો પેદા થતો નથી. કેઈ શું કહેવા માંગે છે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપણને આપણે જોયું તે પ્રમાણે કે એમવી બરાબર પીટી જે સમીકરણ ફિશર આપેલું છે એમાં આપણે જોઈ ગયા કે અર્થતંત્રમાં અન્ય પરિબળો જ્યારે સ્થિર રહે ત્યારે નાણાંનો પુરવઠો વધે છે તો ભાવ સપાટી વધે છે, નાણાંનો પુરવઠો ઘટે છે તો ભાવ સપાટીમાં ઘટાડો થાય છે. પણ કેઈન્સ અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે, લોકોની પાસે સમાજના લોકો પાસે નાણાકીય આવક આવે છે, નાણાકીય આવક વધે છે, પણ જો લોકો એ ખર્ચે નહીં અને રોકડ પસંદગી તરીકે તે જો હાથ પર રાખે અથવા તો એવું કહે છે હાથ પર રાખે અથવા તો એ વધેલી આવકને સરકાર કોઈકને કોઈક રીતે જો પાછી ખેંચી લે અને ખર્ચ ન થાય અથવા તો ન કરે તો ફુગાવો પેદા થતો નથી ભલે નાણાંનું પરિમાણ વધ્યું હોય તો. કેસ કેટલી સરસ મજાની સમજૂતી આવે છે કે લોકોના આવક અને ખર્ચ અંગેના જે નિર્ણયો છે એ ફુગાવાને અસર કરે છે, નક્કી કરે છે, ફુગાવાની પરિસ્થિતિ માટે જવાબદાર પરિબળ છે. ઓકે, તો આપણે એમ કહીએ છીએ કે ધારો કે આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ અર્થતંત્રમાં સરકાર અને મધ્યસ્થ બેંક વધારે છે અને આપણે એમ કહીએ છીએ કે લોકો પાસે નાણાકીય આવક વધે છે, લોકો પોતાની વપરાશ વૃત્તિ પ્રમાણે એ નાણાંનો જ્યારે ખર્ચ કરે છે તો એટલી ઝડપથી આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો થતો નથી અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ એટલે લોકો જો નાણાંનો સંગ્રહ નહીં કરે, વધેલી જે નાણાકીય આવક છે એને બચાવે નહીં અને જો એનો ખર્ચ કરી નાખે, ખર્ચ કરવા તત્પર હોય, ખર્ચ કરવા માંગ કરતો હોય લોકો, તો તેટલા સંજોગોમાં તેવી પરિસ્થિતિમાં આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓ જેટલું ઝડપથી લોકો માંગ કરે છે એટલી ઝડપથી આપણે એમ કહીએ કે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો થતો નથી અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ પેદા થાય છે. એટલે આપણે એમ કહીએ કે લોકો જે હાથ પર રોકડ રાખે છે કે એ ખર્ચ કરે છે એ હકીકતને સરકારે ધ્યાનમાં લેવી જોઈએ અને એ ધ્યાનમાં લઈ અને પછી આપણે એમ કહીએ કે ફુગાવાને અટકાવવા માટેની, ફુગાવાના નિયંત્રણ માટેની ફુગાવા વિરોધી નીતિ ઘડવી પડે છે. મેં કીધું તેમ કે ભાઈ જો અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ વધ્યું હોય, નાણાંનો પુરવઠો વધ્યો હોય અને એને પરિણામ સ્વરૂપ લોકોની જો નાણાકીય આવક વધતી હોય અને મેં કીધું તેમ કે કાં તો લોકો આ આવક વધેલી આવકને ખર્ચવાને બદલે એનો સંગ્રહ કરે, બચત કરે અથવા તો સરકાર જે વધેલી આવક છે એને વધારાના કરવેરા નાખી અને કોઈકને કોઈક રીતે ખેંચી લે અથવા તો આપણે એમ કહીએ કે સરકાર એવી રીતે ભાવોને અર્થતંત્રમાં વધવા દેવામાં આવે કે લોકોની જે ડિસ્પોઝિબલ ઇન્કમ છે, ખર્ચવા પાત્ર આવક છે એ સંપૂર્ણપણે વપરાઈ જાય તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં ફુગાવાજન્ય ખાધને દૂર કરી શકાય અથવા તો એ જન્મ અથવા તો એ ઉદ્ભવે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે ફુગાવાજન્ય ખાધ એટલે શું, તો કે કુરિહારા નામના જે અર્થશાસ્ત્રી છે એનું પુસ્તક હતું મોનેટરી થિયરી એન્ડ પબ્લિક પોલિસી, એનું જે પુસ્તકનું નામ હતું તે શું હતું, મોનેટરી થિયરી એન્ડ પબ્લિક પોલિસી. એમાં એણે ફુગાવાજન્ય કે ફુગાવા દર્શક જે ખદ કહીએ છે એની એણે વ્યાખ્યા આપેલી છે કે ભાઈ સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ
જો આપણે જોઈએ સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ, ફુગાવાજન્ય ખાદ એટલે ચાલુ ભાવોએ, બજાર ભાવોએ, પ્રવર્તમાન ભાવોએ પ્રાપ્ય એટલે ઉપલબ્ધ ઉત્પાદિત થયેલ પ્રાપ્ય ચીજવસ્તુઓના જથ્થા પર, ઉત્પાદન પર અપેક્ષિત ખર્ચનો વધારો એટલે ફુગાવાજન્ય ખાદ. ફરી પાછું, સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ ફુગાવાજન્ય ખાદ એટલે પ્રવર્તમાન ભાવોએ પ્રાપ્ય ચીજવસ્તુઓના જથ્થા પર અપેક્ષિત ખર્ચનો વધારો એટલે ફુગાવાજન્ય ખાદ, ફુગાવા દર્શક ખાદ. તો હવે આપણે આ કઈ રીતે એનું આકલન કરી શકીએ, કઈ રીતે એની ગણતરી કરી શકીએ, કઈ રીતે એનું એસેસમેન્ટ કરી શકીએ? તો દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે અમુક વર્ષ દરમિયાન, કોઈ પણ આપણે વર્ષ લઈ શકીએ, આપણે જે વર્ષની ફુગાવાજન્ય ખર્ચ શોધવા માંગતા હોય, જે સમયગાળા માટેની, તો એ ચોક્કસ સમયગાળો અથવા જે તે વર્ષને પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ કે ભાઈ અમુક વર્ષ દરમિયાન અર્થતંત્રમાં જે ચીજ વસ્તુઓ અને સેવાઓના જે ભાવો છે પ્રવર્તતા, કરંટ ભાવો, ચાલુ ભાવો, બજાર ભાવો જેને આપણે કહીએ છીએ, દેશમાં અર્થતંત્રમાં જે ચીજ વસ્તુઓ અને સેવાઓનો જે કુલ જથ્થો છે, બરાબર, ઉત્પાદિત છે, ઓલરેડી અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોએ ઉત્પાદનની પ્રક્રિયાના અંતે તૈયાર જે વસ્તુઓ છે તેને આપણે કુલ જથ્થો કહીએ છીએ. એનો એક તો એનો એસ્ટિમેટ કાઢવાનો, એનો અંદાજ કાઢવાનો. અને આપણે દાખલા તરીકે એમ કહીએ કે અહીંયા કેઇન્સ આપણને એવું કહેવા માંગે છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે 2021, ધારો કે આ વર્ષ આપણું નાણાકીય વર્ષ છે 2021, તો અહીંયા અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ 2021ના પહેલા 6 મહિના દરમિયાન, ધારો કે આપણે એમ કહીએ, બરાબર, પહેલા 6 મહિના દરમિયાન અર્થતંત્રમાં કેટલી ચીજ વસ્તુઓ અને સેવાઓનો ઉત્પાદિત થયેલો જથ્થો ભારતીય અર્થતંત્રમાં છે? ઓકે, ધારો કે આપણે માની લઈએ કે આપણે જોઈએ કે ભાઈ ઘઉંનું ઉત્પાદન આટલું થયું, શેરડીનું ઉત્પાદન આટલું થયું, ચોખાનું ઉત્પાદન આટલું થયું, પછી આપણે એમ કહીએ કે તમામ પ્રકારની સેવાઓ એનું આટલા જથ્થામાં આપણે એમ કહીએ કે ઉત્પાદન થયું અથવા તો ઉપલબ્ધ છે પુરવઠો. હવે એની જે કિંમત હોય તે, કે ભાઈ ઘઉંની કિંમત મણની, તો કે ભાઈ અત્યારે આપણે એમ કહીએ કે 400 રૂપિયા મણ છે, તો ધારો કે 400 રૂપિયા એનો ગુણ્યા આપણે 400 કરીએ, તો કે ભાઈ અર્થતંત્રમાં 2020-21ના વર્ષમાં અર્થતંત્રની જે તમામ ચીજ વસ્તુઓ અને સેવાઓનો જે જથ્થો છે, ઉત્પાદિત જથ્થો છે, એની જે કિંમત છે, બજાર ભાવ છે, એના વડે ગુણીએ તો આપણે એ અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓનો કુલ કેટલો જથ્થો છે, કુલ કેટલી કિંમતનો જથ્થો છે એ આપણે મેળવી શકીએ. હવે બીજું આપણે શોધવાનું છે, તો આપણે એમ કહીએ કે આ પુરવઠા બાજુની આપણે વાત કરી કે ભાઈ અર્થતંત્રમાં કેટલો પુરવઠો વસ્તુઓ અને સેવાઓનો છે, કેટલી કિંમતનો પુરવઠો વસ્તુઓ અને સેવાઓનો છે. ઓકે, હવે બીજી બાજુ શું કરીએ છીએ આપણે, સમયના આ જ ગાળા દરમિયાન, એટલે કે 2021ના પહેલા 6 મહિનાની વાત કરીએ છીએ, તો આ જ ગાળા દરમિયાન આ ચીજ વસ્તુઓ અને સેવાઓ પર કેટલું ખર્ચ થવાનું છે એનો અંદાજ કાઢવાનો. કે ભાઈ અર્થતંત્રના લોકો ઘઉં પર કેટલો ખર્ચ કરવાના છે, ચોખા પર કેટલો ખર્ચ કરવાના છે, કપડાં કેટલા ખરીદવાના છે, મોટર કારની કેટલી માંગ કરવાના છે, ખાનગી વ્યક્તિ, કુટુંબ, પેઢીઓનો ખાનગી વપરાશી ખર્ચ કેટલો છે, અને ખાનગી મૂડીરોકાણ ખર્ચ, મૂડીનું કેટલું રોકાણ થવાનું છે એને આપણે મૂડીરોકાણ ખર્ચ કહીએ છીએ. એટલે ખાનગી વપરાશી ખર્ચ અને ખાનગી મૂડીરોકાણ ખર્ચ, આપણે કુલ ખર્ચનો આપણે બે ભાગ પાડીએ છીએ, વપરાશી ખર્ચ અને મૂડીરોકાણ ખર્ચ, એ બેનો સરવાળો એટલે કુલ ખર્ચ. એટલે આપણે ખાનગી ક્ષેત્રનો પહેલા લઈએ કે ખાનગી ક્ષેત્રમાં કેટલી વસ્તુ આપણે વ્યક્તિગત વ્યક્તિઓ છે, કુટુંબો છે, પેઢીઓ છે, કંપનીઓ છે,
અન્ય સંસ્થાઓ છે એ કેટલી વપરાશી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાના છે, વ્યક્તિ કુટુંબ કંપની પેઢી કે કોઈ પણ એવું એકમ કે એ મૂડી જો રોકાણ કરતું હોય તો કેટલું મૂડી રોકાણ કરવાનું છે એનો આંક આપણે મેળવવાનો, અને પછી આપણે એમ કહીએ કે રાજ્ય કેટલો ખર્ચ કરવાનું છે. રાજ્ય એટલે કેન્દ્ર સરકાર, જો આખા દેશના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો જેને આપણે યુનિયન ગવર્મેન્ટ કહીએ છીએ, કેન્દ્ર સરકાર કહીએ છીએ, મધ્યસ્થ સરકાર કહીએ છીએ, એ કેટલું ખર્ચ કરવાની છે એનો આંકડો આપણે મેળવવો પડે. હવે રાજ્ય પણ સરકાર પણ આપણે કહીએ છીએ કે વપરાશી ખર્ચ કરે છે, મૂડીરોકાણ ખર્ચ કરે છે, કે ભાઈ સરકાર પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોમ્પ્યુટર ખરીદે છે, સ્ટેશનરી ખરીદે છે. સરકારી એકમ હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ એ લોકો કાચો માલ સામાન ખરીદે છે, એસટી છે, જીઈબી છે, આવી બધી આપણે એમ કહીએ કે સરકારી જે ક્ષેત્ર છે એ લોકો પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી બધી વપરાશી વસ્તુઓ ખરીદતા હોય. સરકાર પોતે મૂડીરોકાણ કરતી હોય માળખાગત સુવિધામાં, બંધ બનાવવામાં, પુલો બનાવવામાં. તો રાજ્ય તરફથી થનારું ખર્ચ આખા આ 2020-21 આપણે જે ચોક્કસ સમયગાળાની બાબતમાં આપણે ફુગાવાજન્ય ખર્ચ શોધવા માંગીએ છીએ તે સમયગાળાની વાતની સંદર્ભમાં આપણે વાત કરીએ કે એ દરમિયાન રાજ્ય કેટલું વપરાશી ખર્ચ કરવાનું છે, કેટલું મૂડીરોકાણ ખર્ચ કરવાનું છે એની આંકડાકીય માહિતી, એ કેટલી વસ્તુ ખરીદવાની છે એની કિંમતો કઈ છે એ આપણે એમ કહીએ કે એનો અંદાજ મેળવવાનો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ રીતે જે અર્થતંત્રમાં કુલ ખર્ચ થવાનું છે તે. હવે આપણે પછી શું કરીએ છીએ કે ભાઈ એક બાજુ આપણે ઉત્પાદિત વસ્તુઓની કુલ કિંમત, પહેલાં આપણે જોયું એ પ્રમાણે કે આખા વર્ષ દરમિયાન કેટલો ઉપલબ્ધ જથ્થો છે તે, બીજી એ આપણે પુરવઠા બાજુ જોઈ. આપણે બીજી જે ચર્ચા કરી જે લોકોનો ખર્ચ છે તે એકચ્યુઅલી શું છે, એ લોકો ચીજ વસ્તુ અને સેવાઓ માંગે છે એટલે એ માંગની બાજુ આપણને બતાવે છે. લોકો એટલે કે ખાનગી વપરાશ અને ખાનગી મૂડીરોકાણ, જાહેર વપરાશી ખર્ચ અને જાહેર ક્ષેત્રનું મૂડીરોકાણ પાછળનો ખર્ચ, આ જે છે તેને આપણે કુલ ખર્ચ કહીએ છીએ. એટલે એ આપણે એમ કહીએ કે કુલ માંગ બાજુ આપણને દર્શાવે છે, કારણ કે એ લોકો ચીજ વસ્તુ અને સેવાઓની માંગ કરવાના છે એટલા માટે. ઓકે, હવે આપણે એમ કહીએ કે એક બાજુ લોકો અને સરકાર જે ખર્ચ કરવાની છે તે કુલ ખર્ચનું અંદાજિત આપણે રકમ આપણને ખબર છે, અને અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુલ ચીજ વસ્તુઓ અને સેવાઓનો ઉપલબ્ધ જે જથ્થો છે તેની કિંમત જાણીએ છીએ. તો આ બે વચ્ચેનો જે ગાળો છે એ ગાળાને આપણે કહીએ છીએ ફુગાવાજન્ય ખર્ચ. એટલે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ફુગાવાજન્ય ખાદ એટલે એવી પરિસ્થિતિનો નિર્દેશ કરે છે કે જ્યારે અર્થતંત્રમાં થનારું કુલ ખર્ચ પ્રવર્તતી કિંમતોએ, પ્રવર્તતા ભાવોએ, ચાલુ બજાર ભાવોએ, પ્રવર્તમાન બજાર કિંમતોએ પ્રાપ્ય ઉત્પાદનનો પુરવઠા કરતા, કુલ પુરવઠા કરતા કુલ ખર્ચ જ્યારે વધારે હોય ત્યારે જે ગાળો ઊભો થાય, જે ગેપ ઊભો થાય તેને આપણે ઇન્ફ્લેશનરી ગેપ કહીએ છીએ, એને આપણે ફુગાવાજન્ય ખાદ કહીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે સમાજ દ્વારા, સમાજના લોકો દ્વારા ખર્ચમાં પાત્ર આવક અને પ્રાપ્ય ઉત્પાદન ની કિંમત એ બે વચ્ચેનો તફાવત એટલે ફુગાવાજન્ય ખર્ચ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ સમાજ એટલે જેને આપણે અર્થતંત્ર કહીએ છીએ તે, કે ભાઈ અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણા બધા ઉત્પાદનના સાધનો એ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે. હવે એ જોડાવા બદલ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એનો બે ફાળો હોય. એક તો એ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે એટલે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. અચ્છા, બીજી બાજુ આપણે એમ કહીએ છીએ કે ઉત્પાદનના સાધનો જે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે તો
તો એનો જે એ શ્રમ વ્યય કરે છે પોતાની શક્તિનો, એ સાધન ઉત્પાદનનું સાધન જે ખર્ચ કરે છે તેના બદલામાં એને વળતર પ્રાપ્ત થાય છે, જેને આપણે એ સાધનની નાણાકીય આવક કહીએ છીએ. તો આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનોના માલિકો એટલે વ્યક્તિઓ, લોકો, એ જે કંઈ પણ નાણાકીય આવક પ્રાપ્ત કરે છે એમાંથી સરકારને આપવી પડતી કરવેરાની જે રકમ છે એને આપણે બાદ કરવી પડે છે. કારણ કે નાણાકીય આવકમાંથી કરવેરાની રકમ બાદ કરીએ તો આપણને શું મળે, તો કે ભાઈ ખર્ચવા પાત્ર આવક, એને આપણે ડિસ્પોઝિબલ ઇન્કમ કહીએ છીએ, કે ભાઈ ખર્ચી શકાય તેવી આવક. એટલે કરવેરા ભર્યા પછીની જે બાકી રહેતી શેષ રકમ છે તેને આપણે કહીએ છીએ લોકોની, સમાજની ખર્ચવા પાત્ર આવક. એટલે કેઈન્સ અહીંયા આપણને એવું કહે છે કે ફુગાવાને જો અંકુશિત કરવો હોય તો સરકાર જે છે તે આ ખર્ચવા પાત્ર જે આવક છે એ ખર્ચવા પાત્ર આવક કરવેરામાં વધારો કરીને, અથવા તો આપણે એમ કહીએ કે અલગ અલગ નવી નવી બચત યોજનાઓનું અમલીકરણ કરીને, યોજનાઓને, બચત યોજનાઓને વેગ આપીને, અથવા તો સરકાર પોતે પોતાના ખર્ચમાં કરકસર કરીને એ ઘટાડી શકે છે. એટલે અહીંયા કેવી આપણને શું કહે છે કે રાજ્યના પ્રયત્ન, રાજ્યની આર્થિક નીતિ, રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ એવી હોવી જોઈએ કે જેથી કરીને સમાજની કુલ જે ખર્ચવા પાત્ર આવક છે એ આવકને કોઈકને કોઈક વે દ્વારા, કોઈકને કોઈક માર્ગ દ્વારા એ આવકને પુનઃ પાછી ખેંચી લેવી જોઈએ. એટલે કાં તો કરવેરાના દર વધારો, કાં તો આપણે એમ કહીએ કે અલગ અલગ બજેટ યોજનાઓ નવી લાવી, અથવા તો સરકાર ઓછો ખર્ચ કરે, વપરાશ, સરકારનો વપરાશી ખર્ચ, બિન ઉત્પાદક ખર્ચ અથવા મૂડીરોકાણનો ખર્ચ થોડોક ઓછો કરી અને આપણે એમ કહી શકીએ કે આ ખર્ચવા પાત્ર આવકનું પ્રમાણ ઘટાડી શકે છે, જો ફુગાવાને અંકુશમાં લાવવો હોય તો. હવે કેઇન્સ આપણને એક ઉદાહરણ આપે છે કે ભાઈ ફુગાવાજન્ય ખાદ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે એને જો આપણે આંકડાકીય એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે એમ કહી શકીએ કે સરળતાથી તમને એ મગજમાં તરત એ ખ્યાલ આવી જાય કે ફુગાવા દર્શક ખ્યાલ, ખાદ, ઇન્ફ્લેશનરી ગેપ એક્ચ્યુઅલમાં શું છે. ધારો કે આપણે એમ કહીએ કે મેં કીધું તેમ અમુક સમયગાળામાં, અમુક સમયગાળો એટલે આપણે કોઈ પણ સમયગાળો પસંદ કરી શકીએ, એક વર્ષનો સમયગાળો પણ પસંદ કરી શકાય, છ મહિનાનો સમયગાળો પણ પસાર કરી શકાય, ત્રણ મહિનાનો સમયગાળો પણ પસાર કરી, કોઈ પણ આપણે સમયગાળો પસંદ કરી શકીએ. તો કે ધારો કે અમુક સમયના ગાળામાં સમાજની કુલ નાણાકીય આવક, કુલ નાણાકીય આવક એટલે મેં કીધું તેમ કે ઉત્પાદનના સાધનો જે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય તો એના બદલામાં જે એને પગારના સ્વરૂપમાં મળે, ભાડાના સ્વરૂપમાં મળે, પછી વેતનના સ્વરૂપમાં મળે કે નફાના સ્વરૂપમાં જે આવક મળે તેને આપણે કુલ નાણાકીય આવક કહીએ છીએ. આપણે જે સમયગાળાની વાત કરીએ છીએ તો એક વર્ષના સમયગાળાની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન ઉત્પાદનના સાધનો જે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય તો એને જે વળતર મળે છે એનું મૂલ્ય અહીંયા 12,000 કરોડ રૂપિયાનું કાલ્પનિક આપણે ધારી લીધેલું છે. કે તમામ સાધનો આવી જાય, તમામ સાધનો એટલે બધા જ, હું, તું, તમે બધા જ, તમારા પેરેન્ટ્સથી તમારી જમીન, તમારું આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જેટલા પણ મશીનો છે, વાહનો છે, બધું એ ટુ ઝેડ, એ બધાની જે આવક પ્રાપ્ત થાય નાણાકીય આવક આ સાધનોને એ 12,000 કરોડ રૂપિયાની બરાબર છે. હવે આમાંથી આપણે એમ કહીએ કે સરકારને કરવેરાના રૂપમાં ધારો કે 1,000 રૂપિયા આપવામાં આવે છે, બરાબર. સરકારને આપણે એમ કહીએ કે 12,000 કરોડ રૂપિયાની જે આવક છે એમાંથી 1,000 રૂપિયા ટેક્સ પેટે ચૂકવવામાં આવે છે. જો હવે આ નાણાકીય ગ્રોસ કુલ નાણાકીય આવક છે, એમાંથી આપણે કરવેરાની રકમ બાદ કરીએ એટલે આપણને ચોખ્ખી ખર્ચવા પાત્ર આવક મળે,
એટલે આપણે એમ કહી શકીએ કે કરવેરાની જે રકમ છે 1000 કરોડ રૂપિયા છે ધારો. હવે કરવેરા એટલે તમામ પ્રકારના વેરાઓ આવી જાય, કે ભાઈ આવક વેરો આવી જાય, સંપત્તિ વેરો આવી જાય, પછી સેલ્સ ટેક્સ આવી જાય, જીએસટી આવી જાય, સ્ટેમ્પ ડ્યુટી આવી જાય, આયાત જકાત આવી જાય, આયાત ખર્ચ આપકારી જકાત આવી જાય, તમામ પ્રકારના કરવેરાઓ. કે ભાઈ સરકારને આપણે એમ કહીએ કે ઉત્પાદનના સાધનના માલિકો છે એ લોકોએ જે કરવેરાના રૂપમાં જે રકમ આપવી પડે છે તે એ આપણે બાદ કરવી પડે. સરળતા ખાતર આપણે એને રાઉન્ડ ફિગરમાં એટલે કે 1000 કરોડ રૂપિયા રાખેલી છે. કે ભાઈ કરવેરાના રૂપમાં ઉત્પાદનના તમામ જે સાધનો છે એણે વર્ષ દરમિયાન જે કંઈ પણ આવક, કુલ નાણાકીય આવક પ્રાપ્ત કરેલી છે એમાંથી 1000 કરોડ રૂપિયા એ કરવેરા પેટે પાછી જાય છે લોકોના હાથમાંથી રકમ. એટલે હવે આપણે એમ કહીએ કે ભાઈ સમાજ પાસે કુલ ખર્ચવા પાત્ર આવક કેટલી છે, ચીજ વસ્તુ અને સેવાઓ પાછળ ખર્ચી શકાય એવી સમાજની કુલ આવક, અર્થતંત્રના તમામ કુટુંબો, પેઢીઓ, કંપનીઓ બધા જ આવી જાય એમ, કે ભાઈ સમાજની પાસે કુલ ખર્ચવા પાત્ર આવક 12000 કરોડમાંથી 1000 કરોડ રૂપિયા કરવેરાની રકમને આપણે બાદ કરીએ તો 11000 કરોડની કુલ ખર્ચવા પાત્ર આવક હોય છે. હવે ધારો કે આપણે એમ કહી શકીએ કે 11000 કરોડ રૂપિયાની કુલ ખર્ચવા પાત્ર આવક છે, પણ ધારો કે આપણે એમ કહીએ કે એના 10% જેટલો ભાગ લોકો બચત કરે છે, બરાબર. ધારો કે આપણે એમ કહીએ કે 10% લોકો છે તે શું કરે છે, એને ધારો કે સેવિંગ્સ કરે છે, બચત કરે છે, ઘરમાં મૂકી રાખે, બેંકમાં મૂકી રાખે, કોઈ પણ રીતે આપણે ખર્ચ નથી કરતા. બચતનો મતલબ હું કે નહીં વપરાયેલી આવક તેને આપણે બચત કહીએ. તો કે ભાઈ સમાજ 10% જેટલી બચત કરે છે, એટલે આપણે જાણીએ છીએ કે સમાજની જે ખર્ચવા પાત્ર આવક કેટલી છે, તો કે ભાઈ 11000 કરોડ છે, એના 10% એટલે 1100 કરોડ રૂપિયા થયા. તો આપણે એમ કહીએ કે ધારો કે સમાજ 10% જેટલી બચત કરે છે, એટલે આપણે એમ કહી શકીએ કે 11000 કરોડમાંથી 1100 કરોડને આપણે બાદ કરીએ તો લોકોની સમાજની કુલ ચોખ્ખી ખર્ચવા પાત્ર નેટ, જેને આપણે કહીએ નેટ ડિસ્પોઝેબલ ઇન્કમ, એ કેટલી છે, તો કે ભાઈ 9900 કરોડની છે. ઓકે, હવે ધારો કે આપણે એમ કહીએ કે ધારો કે સરકાર, બરાબર, સરકાર આપણે જોયું તે પ્રમાણે કે સરકારના ઘણા બધા ધ્યેયો છે. સરકાર કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં લાવે છે, સરકાર વિકાસ અંગેના આપણે એમ કહીએ છીએ કે આયોજનો કરે છે, પંચવર્ષીય યોજનાઓ ઘડે છે, અને એના માટે આપણે એમ કહીએ કે ઇવન આપણે કહીએ કે સંરક્ષણ માટે એ સાધન સામગ્રી પણ રાખે છે, ખરીદે છે. તો આપણે એમ કહીએ કે ધારો કે સરકાર જે છે સમાજની કુલ ખર્ચવા પાત્ર, જેને આપણે ચોખ્ખી ખર્ચવા પાત્ર આવક જે કહીએ છીએ, એમાંથી એ પૈકી આપણે એમ કહીએ કે ધારો કે અર્થતંત્રમાં 2000 કરોડની કિંમતનો જથ્થો સરકાર વિકાસ કામો માટે, સંરક્ષણ માટે, યુદ્ધકીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે અથવા તો અન્ય હેતુસર આપણે એમ કહીએ કે કુલ 11000 કરોડનું જે કંઈ પણ વસ્તુઓ અને સેવાઓનું જે આપેલા સમયગાળા દરમિયાન ઉત્પાદન છે એમાંથી 2000 કરોડ રૂપિયાની કિંમતનો જથ્થો સરકાર પોતાની પાસે રાખે છે. સરકારના ઘણા બધા હેતુઓ છે, ધ્યેયો છે તેને પૂર્ણ કરવા માટે. એટલે હવે આપણે એમ કહી શકીએ કે જે સમાજ છે એની પાસે હવે ઉપલબ્ધ 9000, કારણ કે 11000 કરોડનું આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ 11000 કરોડની જે ખર્ચવા પાત્ર આવક હતી એમાંથી ખાસ કરીને મેં કીધું તેમ કે ભાઈ 2000 કરોડ રૂપિયા સરકાર વિકાસના કાર્યો માટે અને અન્ય યુદ્ધકીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે એના માટે 2000 કરોડની કિંમતનો જથ્થો એ પોતાની પાસે ચીજ વસ્તુ અને સેવાના સ્વરૂપમાં રાખી મૂકે છે. એટલે આપણે એમ કહીએ કે હવે સમાજ માટે જે ઉપલબ્ધ
જે ચીજ વસ્તુઓ અને સેવાઓનો જે પુરવઠો છે તે કેટલો રહેશે જથ્થો? તો કે ભાઈ 9,000 કરોડનો રહેશે, કારણ કે 11,000નો કુલ આપણે જથ્થાની કિંમત છે. તો આપણે એમ કહી શકીએ કે 2,000 કરોડ રૂપિયા એ ખાસ કરીને સરકાર રાખે છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાજની અથવા સમાજ પાસે ચોખ્ખી જે ખર્ચવા પાત્ર આવક છે એ આપણે અહીંયા જોઈ ગયા કે 11,000 કરોડમાંથી 10% એ બચાવે છે. એમાંથી જે અંતે જે ચોખ્ખી કુલ ખર્ચવા પાત્ર આવક છે તે 9,900 કરોડની છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે લોકો દ્વારા ખર્ચી શકાય એવી ચોખ્ખી ખર્ચવા પાત્ર આવક 9,900 કરોડની છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 9,000 કરોડ રૂપિયાની અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે પુરવઠો કેટલા રૂપિયાનો છે? તો કે 9,000 કરોડ રૂપિયાનો પુરવઠો છે. પણ લોકોની સમાજની કુલ ખર્ચવા પાત્ર આવક કેટલી છે? એટલે બીજા અર્થમાં કહીએ તો લોકોની ચીજ વસ્તુ અને સેવાઓની માંગ કેટલી છે? તો કે ભાઈ 9,900 કરોડ રૂપિયા જેટલી છે. એટલે વસ્તુઓનો પુરવઠો 9,000 કરોડની કિંમતનો છે, પણ એની માંગ જે છે તે 9,900 કરોડ જેટલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે વધારાની 900 કરોડની જે માંગ છે તેને કહેવામાં આવે છે ફુગાવાજન્ય ખાત. એટલે સાદા અર્થમાં જો આપણે જોઈએ તો 9,000 કરોડની કિંમતની ચીજ વસ્તુઓ પાછળ, ચીજ વસ્તુઓ માટે રૂપિયા 9,900 કરોડ વિનિમયમાં, હરીફાઈમાં ઉતરે છે. એટલે 9,000 કરોડની બજારમાં વસ્તુઓ છે, પણ એની પાછળ એને ખરીદવા માટે કેટલા છે? તો કે 9,900 કરોડ રૂપિયા એની સાથે 9,000 કરોડની વસ્તુને લેવા માટે એ હરીફાઈમાં ઉતરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પરિણામે એની અસર માંગ 9,900 કરોડની છે, પણ પુરવઠો એનો 9,000 કરોડનો છે. એટલે પુરવઠો ઓછો છે, માંગ વધારે છે. એટલે આ વધારાના 900 કરોડ છે તે 9,000 કરોડની વસ્તુની કિંમત આપણે ખરીદી પાછળ દોડે. એટલે આપણે એમ કહીએ કે 900 કરોડ જેટલો ફુગાવો અર્થતંત્રમાં થાય છે. આ જે 900 કરોડની જે વધારાની આવક છે લોકોની, જે આપણે ખર્ચી શકાય એવી આવક છે વધારાની, તે જો સરકાર, મેં કીધું એમ કે કરવેરા કે પ્રત્યક્ષ કરવેરા, પરોક્ષ કરવેરા કે અન્ય કોઈ પણ રીતે નવી બચત યોજનાઓ, એટલે આપણે જાણીએ છીએ ને કે રિયલ જગતમાં સરકાર છે તે નવી નવી યોજનાઓ લાવે, કંઈ ગોલ્ડ બોન્ડ લાવે કે પછી પોસ્ટની કોઈ નવી સ્કીમ લાવે કે સરકારની જે જામીનગીરીઓ છે તે કંઈક નવી લાવે. સરકાર કોઈને કોઈક, આપણે એમ કહીએ કે પેન્શન યોજના લાવે, કોઈને કોઈક ઇન્સ્યોરન્સની યોજના લાવે. સરકાર શું કરે છે? કોઈકને કોઈક રીતે લોકોની ખર્ચવા પાત્ર આવકને બચતના સ્વરૂપમાં પણ અંતે ખેંચી લે છે. અથવા સરકાર, આપણે એમ કહીએ કે કરકસર લોકો પાસે કરાવે કોઈ પણ રીતે, કોઈકને કોઈક દ્વારા. આપણે જો એમ કહીએ કે સરકાર આ જે વધારાના 900 કરોડ રૂપિયા છે, એટલે કે ઉપલબ્ધ જે ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમત છે આટલી 9,000 કરોડની, એના કરતાં જે કંઈ પણ વધારાની રકમ છે, તો અહીંયા 9,900 કરોડની છે, તો આપણે એમ કહીએ કે 900 કરોડને જો પાછા ખેંચી લે તો અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ પ્રવર્તતી નથી. પણ જો સરકાર એમાં, આપણે એમ કહીએ કે જો નિષ્ફળ નીવડે તો અર્થતંત્રમાં 900 કરોડ રૂપિયા જેટલો ફુગાવો થાય. એટલે અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિ આપણને 900 કરોડ રૂપિયાને લીધે પ્રવર્તતી જોવા મળે છે. ઓકે, તો આને આપણે ટેબલના સ્વરૂપમાં પણ આ રીતે બતાવી શકીએ. જે આપણે શાબ્દિક ચર્ચા કરી, આ તમને તરત સરળતાથી આપણને ખબર પડી જાય કે ભાઈ એક બાજુ આપણે માંગની બાજુનો વિચાર કરીએ, અહીંયા બે કોલમ પાડી દઈએ, આ કોલમ એક અને કોલમ બે. અહીંયા માંગની બાજુ રૂપિયા કરોડમાં મેં કીધું તેમ કે સમાજના ઉત્પાદનના સાધનો જે કંઈ પણ વર્ષ દરમિયાન ઉત્પાદનની પ્રક્રિયામાં જે જોડાય છે
એના બદલામાં એને જે પગાર છે, વેતન છે, વળતર છે, વ્યાજ છે, આ બધી જે આવક મળે તેને આપણે કુલ નાણાકીય આવક કહીએ છીએ. 12,000 કરોડની છે. હવે સરકાર હંમેશા નાણાકીય આવક પર કરવેરા નાખે તો કરવેરા પેટે લીધેલી સરકારે આવક ધારો કે 1,000 કરોડની છે. અલગ અલગ પ્રકારના કરવેરા સરકાર લોકો પણ નાખે અને પોતાની જે આવકો છે લોકોની એમાંથી અમુક ભાગ એ કરવેરાના સ્વરૂપમાં પાછી સરકાર પાસે ચાલી જાય. તો આપણે એમ કહીએ કે હવે કરવેરા ચૂકવ્યા પછી જે ખર્ચવા પાત્ર જે આવક છે, રકમ છે, એ 11,000 કરોડ રૂપિયાની છે. કારણ કે અહીંયા આપણે રૂપિયા કરોડમાં લીધેલો છે એનો આંક. તો હવે આપણે એમ કહીએ કે આ ખર્ચવા પાત્ર જે બાકી રહેતી 11,000 કરોડની જે રકમ છે એમાંથી 10% લોકો બચાવે છે, રોકડ હાથ પર રાખે છે કે એનો ખર્ચ કરવા નહીં માંગતા. એટલે આપણે જોયું તે પ્રમાણે કે 11,000 - 1,100 એટલે જેને આપણે ચોખ્ખી ડિસ્પોઝિબલ ઇન્કમ કહીએ છીએ, રકમ કહીએ છીએ, એમાઉન્ટ કહીએ છીએ, એ 9,900 કરોડની છે. ઓકે, હવે આપણે આ માંગણી બાજુ જોયું કે ભાઈ લોકો આટલા કરોડ રૂપિયાની ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળ એ ખર્ચ કરવા માટે તત્પર છે એવું આપણે કહી શકીએ. ઓકે, હવે પુરવઠાની બાજુમાં આપણે જોઈએ છીએ કે અર્થતંત્રમાં જેટલું પણ ચીજ વસ્તુઓનું અને સેવાઓનું જે ઉત્પાદન થાય છે એનું પ્રવર્તમાન બજાર ભાવે મૂલ્ય ધારો કે 11,000 કરોડ રૂપિયા છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાંથી મેં કીધું તેમ કે સરકાર વિકાસના કામો માટે અને સંરક્ષણ માટે અને યુદ્ધકીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે આટલી જે કિંમતનો અર્થતંત્રમાં ચીજ વસ્તુ અને સેવાઓનો જે જથ્થો છે એમાંથી અમુક સરકાર પોતાની પાસે હાયર કરી લે છે, પોતાની પાસે રાખે છે. તો ધારો કે એની કિંમત આપણે કાલ્પનિક 2,000 કરોડ રૂપિયાની મૂકી કે ભાઈ 2,000 કરોડની ચીજ વસ્તુ અને સેવાઓનો જથ્થો સરકાર વિકાસ અને અન્ય કામો માટે યુદ્ધકીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોતાની પાસે રાખે છે. એટલે 11,000 કરોડની જે અર્થતંત્રમાં કુલ પુરવઠો અથવા તો કુલ ચીજ વસ્તુઓનું જે ઉત્પાદન છે, ઉત્પાદન મૂલ્ય છે, એમાંથી સરકાર જે રિઝર્વ તરીકે પોતાની પાસે લઈ લે છે એ મૂલ્યને આપણે બાદ કરીએ તો લોકો, આપણે એમ કહી શકીએ કે લોકો માટે લોકો ખરીદી શકે એવી ચીજ વસ્તુઓ અને સેવાઓની આપણે એમ કહીએ કે જથ્થાની કિંમત એ 9,000 કરોડ રૂપિયા છે. તો આ સંજોગોમાં આપણે જોઈએ છીએ કે ભાઈ ફુગાવાજન્ય ખાદ એટલે જે આપણે એમ કહીએ કે ચોખ્ખી ખર્ચવા પાત્ર આવક અને ચોખ્ખી જે વસ્તુઓનો ઉપલબ્ધ જે જથ્થો છે, વસ્તુઓનો જે જથ્થો છે, સેવાઓનો જે જથ્થો છે એની કિંમતનું કુલ પ્રમાણ, એ બેનો તફાવત લઈએ તો આપણે એમ કહીએ કે 900 કરોડ રૂપિયા એને આપણે ફુગાવાજન્ય ખાદ કહીએ છીએ, જે આપણે ચર્ચા કરી ગયા છે એ ટેબલના સ્વરૂપમાં અહીંયા આપેલું છે. ઓકે, તો આ આ વસ્તુને આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. આ જે વસ્તુ ટેબલના સ્વરૂપમાં જોઈ તો એ જ રીતે આપણે એમ કહીએ કે એને આકૃતિમાં પણ આ રીતે બતાવી શકાય. તો આપણે એમ કહીએ કે આ જે ઘેંચ આપેલો જે ફુગાવા જન્ય ખાદનો ખ્યાલ છે, ફુગાવા દર્શક ખાદનો ખ્યાલ છે, કે સરકારે જો એની રાજકોષીય નીતિ ઘડવી હોય, રાજકોષીય નીતિ એટલે હું તો કે સરકારની કરવેરા અંગેની નીતિ, સરકારની જાહેર ખર્ચ અંગેની નીતિ અને સરકારની જાહેર દેવા અંગેની જે નીતિ છે તેને આપણે રાજકોષીય નીતિ કહીએ છીએ. તો આ જે રાજકોષીય નીતિ છે તેની જો રચના કરવી હોય તો આપણે એમ કહીએ કે આ ફુગાવા દર્શક ખાદનો ખ્યાલ એને માટે માર્ગદર્શક રૂપ બને છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિને અંકુશ કરવા માટે અથવા તો નિયંત્રિત કરવા માટે સરકારે ખાસ કરીને નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો ને ઘટાડવાની આવશ્યકતા નથી. આજે આપણે કહીએ કે કેઈન્સ આવક અને ખર્ચનો જે ખ્યાલ સમજાવે છે ફુગાવાજન્ય ખાદના માધ્યમથી, તો અહીંયા એવું કહેવા માંગે છે કે નાણાંના પુરવઠામાં આપણે કંઈ ઘટાડો કરવાની જરૂર નથી. નાણાંનો પુરવઠો ભલે વધારો, પણ આપણે એમ કહી શકીએ કે નાણાકીય નીતિ અપનાવવાની અસર, નાણાં સંકોચનની નીતિ અપનાવવાની જરૂર નથી. પણ સરકારે આપણે એમ કહીએ કે રાજ્યએ આજે ફુગાવા દર્શક ખાદ કેટલી છે, એનું કેટલું મૂલ્ય છે, એનું કેટલું પ્રમાણ છે એ જાણી લેવાનું અને કોઈક ને કોઈક રીતે, મેં કીધું ને
કે કરવેરાની નીતિમાં બદલાવ લાવીને કે સરકાર અલગ અલગ રોકાણ અંગેની યોજનાઓ લાવીને કે અલગ અલગ સ્કીમ કરીને આપણે એમ કહીએ કે વધારાની જે ખર્ચવાપાત્ર આવક છે એ ખર્ચવાપાત્ર આવકને જો પાછી ખેંચી લે તો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે ફુગાવાજન્ય ખાદ ઊભી નહીં થાય. આકૃતિમાં આપણે જોઈએ તો આ ફુગાવાજન્ય ખાદનો ખ્યાલ આપણે એમ કહીએ કે આ રીતની આકૃતિની મદદથી પણ સમજી શકીએ છીએ. વાય અક્ષ પર વપરાશ અને રોકાણ લીધેલું છે એટલે સામાન્ય રીતે જેને આવક કહીએ છીએ આવક આ બંનેનું બનેલું છે કે ભાઈ અર્થતંત્રમાં લોકો દ્વારા થતો વપરાશ અને અર્થતંત્રમાં લોકો દ્વારા થતું મૂડીરોકાણ એ બેનો સરવાળો કરીએ એટલે અર્થતંત્રની કુલ આવક આપણને પ્રાપ્ત થાય છે. તો વાય અક્ષ પર આપણે એમ કહીએ કે આ રીતે સામાન્ય રીતે વપરાશ અને રોકાણ આપણે લીધેલા છે. ઓકે, હવે આ જે સી રેખા છે એ સી રેખા સમાજનો વપરાશી ખર્ચ બતાવતી રેખા છે. સમાજનો શું છે? વપરાશી ખર્ચ દર્શાવતી રેખા છે. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ જે સી રેખા છે તે સમાજનો આપણે એમ કહીએ કે વપરાશી ખર્ચ બતાવે છે, જ્યારે સી આઈ રેખા એટલે કે વપરાશ વત્તા રોકાણ રેખા મૂડીરોકાણ રેખા એ આપણે એમ કહી શકીએ કે આ વાય ઝીરો આવકની સપાટી એટલે ઓ વાય ઝીરો આવકની સપાટીએ વપરાશ અને રોકાણનું પ્રમાણ દર્શાવે છે. આ સી આઈ રેખા આપણને શું બતાવે છે? તો કે ભાઈ ઓ વાય ઝીરો અથવા તો વાય ઝીરો આવકે અર્થતંત્રમાં કુલ વપરાશનું પ્રમાણ કેટલું છે, કુલ મૂડીરોકાણનું પ્રમાણ કેટલું છે એ દર્શાવતી આ રેખા છે સી વત્તા આઈ. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે 45° ખૂણે રેખે દોરેલી જે રેખા છે તે આપણી આવક રેખા છે. એવું છે તો કે આવક રેખા છે, નાણાકીય આવક દર્શાવતી રેખા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સી વત્તા આઈ જે રેખા છે સી આઈ રેખા એ અને આ વાય ઝીરો આવકે એકબીજાને ઇન્ટરસેપ્ટ થાય છે, એકબીજાને છેદે છે. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે વાય ઝીરો આવકની સપાટીએ આ અર્થતંત્રમાં વપરાશ અને મૂડીરોકાણનું પ્રમાણ કેટલું છે એ આપણને બતાવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બંને રેખાઓ એકબીજાને ઈ ઝીરો બિંદુએ છેદે છે. એક તો આવક રેખા અને બીજી જે છે જેને આપણે ખર્ચ રેખા કહીએ છીએ, વપરાશી ખર્ચ વત્તા રોકાણ ખર્ચ મૂડીરોકાણ ખર્ચ, એ બેનો સરવાળાવાળી રેખા છે. તે એકબીજાને અહીંયા ઈ બિંદુએ ઈ ઝીરો બિંદુએ છેદે છે એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે ઈ બિંદુ ઈ ઝીરો બિંદુએ જ્યારે એકબીજાને છેદે છે તો આ બિંદુએ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કુલ પુરવઠો અને કુલ માંગ સરખી રહી છે એમ આપણે કહી શકીએ. સમતુલાનું બિંદુ છે બરાબર, એને આપણે વાય ઝીરો આવકે વપરાશ અને રોકાણનું ખર્ચ દર્શાવતી સમતુલાની સપાટી કહીએ છીએ. કઈ? આ જગ્યાએ ઈ ઝીરો બિંદુ. હવે ધારો કે આપણે કન્ડિશન મૂકીએ કે હવે ધારો કે ખાનગી જે લોકો છે વ્યક્તિઓ છે અને સરકાર છે એ ધારો કે આપણે એમ કહીએ કે પોતાનો વપરાશ વધારે છે. સરકાર પણ આપણે એમ કહીએ કે ચીજ વસ્તુ અને સેવાઓની ખરીદી વધારે છે. લોકો આપણે એમ કહીએ છીએ કે ભાઈ મૂડીરોકાણ પર વધારે છે. સરકાર પણ અલગ અલગ એના જે યોજનાઓ છે એ પ્રમાણે મૂડીરોકાણમાં ધારો કે વધારો કરે છે. ઓકે, હવે આપણે જોઈએ છીએ તો આજે મૂળ સંતુલિત બિંદુએ જે વપરાશ અને મૂડીરોકાણ હતું એમાં લોકો દ્વારા અને સરકાર દ્વારા જે ખર્ચ વધ્યો એટલે નવી આપણે એમ કહીએ કે સીડેશ આઈ રેખા સર્જાઈ. હવે સીડેશ આઈ રેખા જે સર્જાઈ છે તે આ રેખાની ઉપર જમણી તરફ ઉપર છે. બરાબર છે, કેમ ઉપર છે? તો કે ભાઈ હવે સરકારનો ખર્ચ અને ખાનગી વ્યક્તિઓ પેઢીઓ સંસ્થાઓ કંપનીઓ નો વપરાશી ખર્ચ અને મૂડીરોકાણ ખર્ચ વધે છે એટલે એને આપણે આ ટાઈપ આ તરફ બતાવ્યું. જો ઘટતો હોય તો આપણે નીચે બતાવ્યું પડે, પણ આપણે ધારો કે માની લઈએ કે આ
જે સરકારનો અથવા તો ખાનગી ક્ષેત્રના ખર્ચનું પ્રમાણ વધારે છે. પરિણામે આપણે એમ કહીએ કે સી ડેશ આઈ રેખા આપણને મળે છે, આ રેખા મળે છે. ઓકે, અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આજે આવકની રેખા છે ઓઆર રેખા, એ ઓઆર રેખાને આપણે એમ કહીએ કે હવે આ જે નવી સર્જાયેલી જે રેખા છે સી ડેશ આઈ રેખા, એ અહીંયા હવે ઇવન બિંદુએ એકબીજાને છેદે છે. એટલે આપણે એમ કહીએ કે સમતુલાના બિંદુ કરતાં ઉપલા બિંદુએ, વધારાના ઉપરના બિંદુએ આપણે એમ કહીએ કે એકબીજાને છેદે છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે હવે અર્થતંત્રમાં જે ખર્ચ છે તે કેટલો હવે બતાવીએ છીએ, તો કે ભાઈ આના પરથી આપણે અર્થતંત્રનો કુલ ખર્ચ બતાવીએ છીએ, તો કે ઈ વન વાય વન આ જે ખર્ચ છે તે હવે નવી પરિસ્થિતિમાં થતો ખર્ચ છે. હવે આપણે એમ કહીએ કે ખર્ચ અને આવકની જો બંનેની જો વાત કરીએ, તો આપણે એમ કહીએ કે ખર્ચ અને આવક અર્થતંત્રનો કેટલો થાય, તો કે ભાઈ ઈ વન વાય વન આ જે છે તે હું બતાવ્યું છે, આપણને વધારાનો ખર્ચ અને આવક બતાવતું બિંદુ છે ઈ વન રેખા. હવે આપણે એમ કહીએ કે અહીંયા તમે જુઓ તો વસ્તુઓનો જે પ્રાપ્ય પુરવઠો છે તે કેવો છે, તો કે ભાઈ એસઓ વાય ઓ જેટલો છે. વસ્તુઓનો પ્રાપ્ય પુરવઠો કેટલો છે, તો કે ભાઈ આટલો છે વસ્તુઓનો પુરવઠો અહીંયા જ. અહીંયા ઈ જીરો આવે, ખરેખર આપણે શું આવશે અહીંયા ઈ જીરો વાય જીરો. અહીંયા ઈ જીરો વાય જેટલો અર્થતંત્રમાં આ સમતુલાનો પુરવઠો છે. અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓનો પુરવઠા કિંમત કેટલી છે, તો કે ભાઈ ઈ જીરો વાય જીરો જેટલી છે. ઓકે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુ અર્થતંત્રમાં ચીજ વસ્તુઓ અને સેવાઓનો ઉપલબ્ધ પુરવઠો આટલો છે, પણ ચીજ વસ્તુઓ અને સેવાઓની જે માંગ કેટલી છે, તો કે ભાઈ ઈ વન વાય વન છે. કારણ કે લોકોનો અને સરકારનો ખર્ચ વધ્યો, એટલે જે સંતુલિત ખર્ચ હતો એમાં ભંગાણ પડ્યું, અને ખર્ચ વધ્યો પણ ચીજ વસ્તુ અને સેવાઓનો પુરવઠો વધ્યો નહીં, એ યથાવતનો યથાવત રહ્યો. એટલે આપણે એમ કહી શકીએ કે વસ્તુઓનો પ્રાપ્ય પુરવઠો ઈ જીરો વાય જીરો છે. જ્યારે આપણે એમ કહીએ કે જે માંગ છે, એટલે કે કુલ ખર્ચવા પાત્ર સરકાર અને લોકોની આવક છે, તે ઈ વન વાય વન છે. તો આ બે વચ્ચેનો જે ગેપ છે, આ બે વચ્ચેનો ઈ વન અને ઈ જીરો અને ઈ વન, અથવા તો બીજા અર્થમાં આપણે કહીએ કે આટલેથી આટલા વચ્ચેનો જે આવક વચ્ચેનો ગેપ છે વાય વન વાય જીરોથી વાય વન, એને આપણે કહીએ છીએ પુરાવાદર્શક ખાત. ક્લિયર થાય છે મિત્રો? આપણે જે વસ્તુ આ જ છે કે એક બાજુ આપણે માંગ લઈએ છીએ, તો કે માંગ 9900 કરોડની છે, ત્યારે પુરવઠો છે તે 9000 કરોડનો છે. એટલે આપણે એમ કહીએ આ ફિગરમાં, તો કે માંગ આટલી છે 9900 કરોડની આટલી, અને પુરવઠો કેટલો છે, તો કે 9000 કરોડનો છે. આ જે ગાળો છે તે 900 કરોડ રૂપિયા આપણને બતાવે છે. એટલે આપણે એમ કહીએ ને કે વાય વન અને સોરી ઈ વન અને ઈ જીરો વચ્ચેનો જે ગાળો છે, અથવા તો બીજા અર્થમાં કહીએ કે આ વાય જીરો અને વાય વન વચ્ચેનો જે ખરેખર ગેપ છે, એને આપણે ફુગાવાજન્ય ગાળો કહીએ છીએ. ઓકે, હવે આગળ જઈએ આપણે, મૂળ છે ને મિત્રો, આગળ ચલાવીએ ને કે થાયકા બાળકો? ચલાવીએ ને આગળ, કંટાળતા નથી ને? બોલો, જવાબ આપો કે આગળ નવો ટોપિક ચાલુ થાય છે એટલે આપણે આગળ જઈએ કે અટકીએ? બચેલો સર કાલે, હવે શું લાગે છે, અટકીએ કે જઈએ આગળ? મિનલ, વિરેન્દ્ર,
હેટલ સર કાલે હવે ચાલુ રાખી ગયા હતા કે હે ના સર કાલે લેશો હા કાલે થાકી ગયા તો ત્રણ ફેરા ચાર ચાર પીરિયડ ફેરા છે ચાર ત્રણ ફેરા ઓ ચાર ત્રણ સર હા બોલ બોલ હેલો સર અમારી ફી ભરાય છે ફી ભરાય છે અમારી અચ્છા એટલે ખબર નથી હે મને કઈ તમારે કોલેજે પૂછવું પડે હા ભરાય મેસેજ મેસેજ નથી આવ્યો આવ્યો છે પણ અડધા ના કે છે નહીં ભરાતી એટલે તો કઈ નહીં કાલે હું તમને તપાસ કરીને કહું ચાલ ની હા સર હા હા તો કાલે આપણે ભેગા થઈએ પાછા 11 વાગે હા 12 વાગે ખરા 12 વાગે હે અનિલ બોલ અનિલ હા સ્કોલરશિપ ના ફોર્મ ભરાય છે કે સર એ દોસ્ત હા કારણ કે મને છે ને જવાનો ટાઈમ જ નહીં મળતો સાચું કહું ને હા સર એટલે એ તમે પૂછો